કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? તોરણદાસ બીજ દેતા આપણો ભારતવર્ષનો પરંપરાઓ હસ્ત અને લલિત કલા. ઘણી બધી હસ્તકલાઓ વિશે આપણે વાત કરી ગયા છીએ, જેમાં ખાસ કરીને માટીકામ, ભરતગૂંથણ કલા, વણાટ કલા, જે ભારત દેશની સંસ્કૃતિ અને સમૃદ્ધિને ઉજાગર કરે છે તેવી હસ્તકલાઓ વિશે આપણે વાત કરી ગયા છીએ. આજે આપણે ચર્મ ઉદ્યોગ વિશે વાત કરવાના છીએ, જે પ્રાચીન સમયથી ભારતને ઓળખ કહી શકે. તો ચર્મ ઉદ્યોગ એટલે શું? તો કે પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો વિવિધ રીતે ઉપયોગ થતો. મિત્રો, મૃત્યુ પામેલા જાનવરોના ચામડા એટલે કે જાનવરોને મારીને નહીં, પરંતુ જે જાનવરો કે જે પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે એના ચામડાનો વિવિધ રીતે ઉપયોગ થતો. પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું કમાવામાં આવતું. પ્રાણીનું મૃત્યુ થઈ ગયું, જે પ્રાણીનું મૃત્યુ થઈ જાય પછી પરંપરાગત રીતે ચામડું ખેંચી અને એની પર જે ક્રિયા કરવામાં આવે છે એને ચામડું કમાવામાં આવતું એવું કહેવાય છે પ્રોસેસને. પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું કમાવામાં આવતું. આ ચામડાનો ઉપયોગ ક્યાં ક્યાં થતો મિત્રો? તો ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોષ, કે જેના વડે પાણી પહેલાના સમય અત્યારે જે પ્રમાણે સબમર્સિબલ પંપ્સ કૂવામાંથી પાણી કાઢવા માટે યુઝ થાય છે, મોટર્સ યુઝ થાય છે, પહેલાના સમયમાં એવું નહોતું, પરંતુ કોષની મદદથી, બળદની મદદથી છે કૂવામાંથી પાણી કાઢવામાં આવતું. આ કોષ પ્રાણીના ચામડામાંથી બનાવવામાં આવતું, પાણીની મશકો બનાવવામાં આવતું, પખાલો છે એ બનાવવામાં આવતી. ચામડાનો ઉપયોગ બીજા સંગીતના સાધનો જેવા કે ઢોલ, નગારા, તબલા, ઢોલક વગેરેમાં પણ થતું. ઉપરાંત લુહારની ધૂણો, વિવિધ પ્રકારના પગરખા અને પ્રાણીઓને બાંધવાના ચામડાના પટ્ટામાં પણ ઉપયોગ થતો. તમને પૂછાય છે કે ચામડાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો મને લખવાનું છે ખેતીની કૂવામાં, ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોષ, પાણીની મશકો, પખાલો, ચામડાનો ઉપયોગ થતો. તેમાં ઢોલ, નગારા, તબલા, ઢોલક જેવા વગેરે સંગીતના સાધનોમાં પણ ચામડાનો ઉપયોગ થતો. લુહારની ધમણો અને વિવિધ પ્રકારના પગરખામાં અને પ્રાણીને બાંધવાના પટ્ટામાં પણ ઉપયોગ થતો. ઉપરાંત યુદ્ધોમાં વપરાતી જે ઢાલ છે, શત્રુના પ્રહારથી બચવા માટે જે ઢાલનો ઉપયોગ કરવામાં આવે છે એ ઢાલમાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો. ભારતનો ચર્મ ઉદ્યોગ આગવું સ્થાન ધરાવતો. વિવિધ પ્રકારના ચામડાની ભરતગૂંથણવાળી મોજડીઓ પ્રાચીન સમયમાં ભારતનો ચર્મ ઉદ્યોગ છે એ આગવું સ્થાન ધરાવતો. વિવિધ પ્રકારની ચામડાની ભરતગૂંથણવાળી મોજડી, પગારખા, ચામડાના પાકીટ, પટ્ટા તથા ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર ગાંધવામાં આવતા સાજ કે જેના ઉપર બેસી અને ઘોડા અથવા ઊંટની સવારી કરી શકાય, પગાડ, લગામ તેમજ ચાબુક માટેની દોરી પણ ચામડાની રહેતી. આમ ભારતમાં ચર્મ ઉદ્યોગ છે એ ખૂબ જ વિકસિત હતો, વિકાસ પામેલો હતો, જેના જે કલાના નમૂના આજે પણ આપણે જોઈ શકીએ છીએ. બીજું અને અગત્યનું હસ્તકલા જેને કહી શકાય હીરા મોતીકામ અને મીનાકારી. હીરા મોતીકામ અને મીનાકારી કરી ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય દિશાઓમાં 7,570 કિલોમીટર લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારો હોવાથી હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે. જે કંઈ પણ ભારતની ભૌગોલિક પરિસ્થિતિ છે, ભારતને ખૂબ જ મોટો અને વિશાળ દરિયા કિનારો પ્રાપ્ત થયો છે. જે કેટલા કિલોમીટર છે? 7,570 કિલોમીટર જેટલો દરિયા કિનારો છે. એમ કહીએ કે ભારતની ત્રણેય બાજુ સમુદ્ર છે. આ સમુદ્રને કારણે, આ સમુદ્ર કિનારો હોવાથી હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે. ક્યાં થાય છે હીરા મોતીનો ઉપયોગ? દરિયાઈ માર્ગની મુસાફરી ખેડીને દરિયા પારના દેશો સાથે વેપારી સંબંધોના કારણે હીરા મોતીનો વેપાર પણ થતો હતો. પ્રાચીન સમયથી હીરા મોતી, જેને અમૂલ્ય કિંમતી રત્નો કહી શકાય એવા આ રત્નોનો ઉપયોગ દરિયાઈ માર્ગની મુસાફરી ખેડીને જે વેપારીઓ છે તેની સાથે વેપાર પણ થતો. ભારતના કારીગરોએ બનાવેલા હીરા મોતીના આભૂષણોની વિદેશોમાં પહેલાથી જ ખૂબ માંગ રહેતી. ભારતના જે કારીગરો છે એને બનાવેલા હીરા મોતીના આભૂષણોનું એટલા બધા વિશિષ્ટ હીરા મોતીના આભૂષણો બનાવતા કે વિદેશોમાં પણ આ આભૂષણોની ખૂબ જ માંગ રહેતી. વિશ્વવિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુઘલ હીરા પણ ભારતમાંથી મળી આવેલા છે. ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથના તાજમાં જે મોટો હીરો દેખાય છે એ પણ કોહિનૂર હીરો, એ પણ વિશ્વવિખ્યાત કોહિનૂર છે, એ ભારતમાંથી મળી આવેલો છે. અને ગ્રેટ મુઘલ હીરો જેને કહી શકાય એ પણ ભારતમાંથી મળી આવેલો છે. ભારતીયો આભૂષણ અલંકારના શોખીન હોવાથી સોનાના દાગીના ઉપરાંત શ્રીમંત વર્ગ, રાજા મહારાજાઓ અને અમીર ઉમરાઓ વૈવિધ્યસભર હીરા મોતીના આભૂષણો પહેરે. ભારતના જે લોકો છે એને આભૂષણો ખૂબ ગમે છે. આભૂષણ અને અલંકાર એના ખૂબ શોખીન છે. સોના ચાંદીના દાગીનાઓના પણ ખૂબ શોખીન છે.
उपरांत जे श्रीमंत वर्ग से राजा महाराजाओ से अने अमीर उमराओ से ए वैविध्य सभर हीरा मोती ना आभूषणों पण पहेरता डायमंड ना सेट पहेरता हीरा बना मोती माणे पोखरज नीलम जेवा जे रत्नों से एनो उपयोग करीने आभूषणों पहेरता। प्राचीन समय में राजा महाराजाओ श्रेष्ठीओ अने महाजनो पण हीरा मोती पन्ना पोखरज नीलम वगैरह रत्नों उपयोग करी वस्त्राभूषणों की शोभा वधारता हता। प्राचीन समय में राजा महाराजाओं पोशाक था के पी श्रेष्ठीओ महाजनों जेना पोशाक था एवं हीरा मोती माणेक पन्ना पोखरज नीलम वगैरह जेवा रत्नों उपयोग अने वस्त्राभूषणों की शोभा वधती। राजा महाराजाओं ने बादशाहों सिंहासन मुगटो माळाओ बाजूबंद बनावामां आ रत्नों उपयोग थतो। જે તમામ રત્નો છે હીરામતી માણેકના પોખરજ અને નીલમ એનો ઉપયોગ છે એ રાજા બાદશાહના સિંહાસનો મુગટો માળાઓ બાજુબંધ બનાવવામાં થતો અને આ પરંપરાગત પોશાકો તમે ક્યાંક ક્યાંક મ્યુઝિયમમાં જાઓ તમને જોઈ શકાશે। આ રત્નોનો ઉપયોગ થતો ભારતમાં મોતીકામનો સવિશેષ ઉપયોગ થતો જોવા મળે છે। ગુજરાતમાં ભારતના ગુજરાતમાં મોતીકામનો સવિશેષ ઉપયોગ થતો જોવા મળે છે। મોતીના કલાત્મક તોરણ માળા કળશ ઉગરા પછી બારી ચાકડા લગ્ન નાળિયેર ઇંધોળી પંખા બળદ બળદ માટેના સુશોભનના મોડિયા સિંગડા ઝૂલ વગેરે ગૂંથવાની કલા કારીગરી અદ્ભુત રહે છે। તો ગુજરાતનું મોતીકામ છે એ ખૂબ જ કલાત્મક રીતે પેશ કરવામાં આવે છે। મોતીના કલાત્મક તોરણો માળાઓ કળશ ઉગરા પછી બારી ચાકડા લગ્નના નાળિયેર ઇંધોણી પંખા બળદ માટેના સુશોભિત મોડિયા શિંગડા ઝૂલ વગેરે ગૂંથવાની જે કલા છે એ ખૂબ જ અદ્ભુત છે। ભારતભરમાં આ સઘળી કામગીરી એ હસ્તકલા કારીગરી રીતે પરંપરાગત રીતે જોવા મળે છે। શું હીરા મોતી કામ છે એ ભારતભરમાં આ કામગીરી એ હસ્તકલા કારીગરી તરીકે પરંપરાગત જોવા મળે છે। હસ્ત આ જે આભૂષણો બનાવવાની કલા છે મોતીકામના વિવિધ તોરણો છે લગ્નના નાળિયેર ઇંધોળી પંખા વગેરે જે કંઈ પણ બનાવવાની જે કળા છે એને હસ્તકલા તરીકે પરંપરાગત રીતે ભારતમાં જોવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો હીરા મોતીકામ તો આપણે જોઈ ગયા પણ મીના કારીગરી શું છે એ આપણે જોવાનું છે। દુનિયાભરના દેશોમાં સોના ચાંદી તથા મીનાકારીની કલા કારીગરોમાં આપણો ભારત દેશ અગ્રીમ સ્થાને છે। દુનિયાભરના દેશોમાં સોના ચાંદીના આભૂષણો બનાવવાની કલા અને મીનાકારી કલામાં આપણો ભારત દેશ અગ્રીમ સ્થાને છે। આપણે ત્યાં સોના ચાંદીના અલંકારોમાં માળા સોના ચાંદીના જે અલંકારો છે જેવા કે માળા હાર વીટી એરિંગ કંગન ચાંદીનો ઝુમકો વગેરેમાં કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગરી વડે લાલ લીલો અને વાદળી રંગો પૂરીને આવા ઘરેણાની શોભા વધારતા હોય છે। મીના કારીગરી શું છે મિત્રો સોનાના જે કંઈ પણ આભૂષણો છે જેવા કે માળા છે હાર છે વીટી છે એરિંગ છે કંગન છે ચાવીનો ઝુમકો છે વગેરે લાલ લીલો વાદળી રંગો પૂરીને આ જે આભૂષણો છે એની શોભા વધારતા હોય છે। આવી મીના કારીગરનું કૌશલ્ય ધરાવતા કારીગરો જયપુર લખનૌ દિલ્હી વારાણસી અને હૈદરાબાદમાં સવિશેષ જોવા મળે છે। આવી મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા જે કારીગરો છે જયપુર લખનૌ દિલ્હી વારાણસી અને હૈદરાબાદમાં સવિશેષ જોવા મળે છે। આવી જે ઉત્કૃષ્ટ કલા જરીકામ જરીકામ શું છે મિત્રો તો ભારતમાં જરી ભરતની કળા એ ખૂબ જ પ્રાચીન સમયથી જોવા મળે છે। ભારતમાં જરી ભરતની કળા છે એ પ્રાચીન સમયથી જોવા મળે છે। ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ભરતગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં થતો। ચાંદી અને સોનો જે ધાતુઓ છે એ ધાતુઓની એક પાતળા તારના રૂપમાં જરી બનાવી એક પાતળા તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ભરતગૂંથણ કળા દ્વારા વસ્ત્રો શણગારવામાં થાય છે એ છે જરીકામ। ભારતમાં જરીકામના હુનર માટે સુરત જાણીતું છે। સુરત શહેર એ ભારત ગુજરાતમાં ભારતમાં હુનર જરીકામના હુનર માટે જાણીતું છે। પાનેતર છે સાડી છે ઘરચોળા છે જેવા વસ્ત્રો ખાસ કરીને સ્ત્રીઓ માટેના પાનેતર સાડી અને ઘરચોળા જેવા વસ્ત્ર પરિધાન માટે સુરતના કુશળ કારીગરો જરીની કિનારી લગાડીને બે નમૂન કામ કરી આપવામાં જાણીતા છે। જરીકામ શું છે મિત્રો ઇન શોર્ટ સોના અને ચાંદીના પાતળા તાર કરીને જે જરી બનાવવામાં આવે છે એ જરીથી ભરતગૂંથણ વસ્ત્રો પર કરવામાં
કામ છે અને એના માટે સુરત જાણીતું છે ગુજરાતનું સુરત અને આ કારીગરો છે પોતાની કુશળ કારીગરી વડે બે નમૂન કામ કરી આપે છે આજ મિત્રો હસ્તકલા મિત્રો ભારતની પરંપરાગત હસ્તકલામાં આગળ જોઈએ તો અતિ ગતિની હસ્તકલા એટલે ધાતુકામ ધાતુકામ છે એ પણ ખૂબ જ પ્રાચીન છે કારણ કે ધાતુનો ઉપયોગ અગર કોઈ કરતા શીખવ્યો હોય વિશ્વને કોઈને કોઈએ ધાતુનો ઉપયોગ કરતા શીખવ્યો હોય તે સર્વપ્રથમ ભારત છે ભારતમાં વિશ્વની પ્રજા જ્યારે હજી પાષાણ યુગમાં કે પછી પ્રાચીન સમયમાં જે પ્રમાણે વિશ્વની પ્રજાને જેમ કહેવાય કે પરિવાર વ્યવસ્થા ખબર નથી ત્યારે ભારતમાં ધાતુ ઉપર શાસ્ત્રો લખાઈ ગયા આજ મિત્રો ભારતની ધાતુ વિદ્યા જે ખૂબ જ પ્રાચીન છે આગળ જોઈએ તો ધાતુ વિદ્યા પણ ભારતની પ્રાચીન વિદ્યા છે પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસિત પાષાણ યુગ પછીના ધાતુ યુગ પાષાણ યુગમાં શું હતું કે પથ્થરમાંથી કંઈક ઉજારો બનાવવામાં આવતા પથ્થરોનો ઉપયોગ કરી અને તમામ બાબતોનો માટીનો ઉપયોગ થતો પથ્થરોનો ઉપયોગ થતો પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસિત પાષાણ યુગ જેને આપણે કહીએ છીએ અતિ પ્રાચીન સમય અને એના પછીનો યુગ જે ધાતુ યુગ કહેવાય એમાં ધાતુ વિદ્યા વિકસિત એની સામે દિશાના ઉપરથી મને તો કે લોથલના કારીગરોએ ધાતુઓમાંથી બનાવેલા ધાતરડા શારીરો વણાટવાળી પર્વત આરા અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જણાયું છે લોથલના કારીગરો ધાતુઓમાંથી બનાવેલા ધાતરડા શારીરો વણાટવાળી પર્વત આરા અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવ્યા હોય એવું જણાય છે આમ ધાતુમાંથી ઓજારો ઉપરાંત વાસણો મૂર્તિઓ અને પાત્રો બનાવવામાં આવતા ધાતુમાંથી શું બનાવવામાં આવતું વાસણો મૂર્તિઓ અને પાત્રો બનાવવામાં આવતું યુદ્ધ માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવવામાં આવતા યુદ્ધ માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવવામાં આવતા સોના ચાંદી જેવી ધાતુનો ઉપયોગ ઘરેણા માટે થતો તાંબુ પિત્તળ અને કાંસુ જેવી ધાતુઓનો ઉપયોગ વાસણો અને મૂર્તિ બનાવવામાં થતો આજની તારીખે પણ ઘરેણા છે સોનું અને ચાંદી તમે બનેના ભાવ પણ જોઈ શકો ઉપરાંત તાંબુ પિત્તળ અને કાંસાના જે વાસણો છે એ પણ હાલમાં અવેલેબલ છે આપણે જોઈ શકીએ છીએ પરંતુ આ વિદ્યા પ્રાચીન સમયથી ભારતમાં વિકસી ચૂકી છે ખૂબ જ વિશાળ જેને કહી શકાય એવો સમયગાળો પહેલાં આ ધાતુકામ છે જ્યારે કોઈ પણ એટલી બધી મશીનરી અવેલેબલ નહોતી કે પછી કોઈ પણ એવા સાધનો અવેલેબલ નહોતા કે આ ધાતુનો ઉપયોગ કરી શકાય ત્યારના સમયમાં પણ છે એ ભારતમાં ધાતુશાસ્ત્રને કારણે ધાતુ વિદ્યા વિકસી ચૂકી હતી ધાતુનો ઉપયોગ વાસણો અને મૂર્તિઓ બનાવવામાં થતો જ્યારે લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવામાં થતો પ્રાચીન સમયમાં પણ જે આ ધાતુ છે તાંબુ છે કાંસુ છે લોખંડ છે સોનું ચાંદી વગેરેનો ઉપયોગ એ તમામ ચીજ વસ્તુઓ ઉપયોગની વસ્તુઓમાં બનાવવામાં થતો આગળ જોઈએ તો કાષ્ઠ કલા એ પણ ભારતની પ્રાચીનતમ કલા કહી શકાય માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે માણસ જ્યારથી જન્મે છે ત્યારથી તેનો સંબંધ વૃક્ષ અને વનરાજી જેને કહી શકાય એની સાથે જોડાયેલો છે પ્રારંભમાં વળતર તરીકે અને સમયાંતરે ઓજારો ભવનો અને મકાનોના બાંધકામમાં લાકડાનો ઉપયોગ થતો ચાલ્યો છે શરૂઆતના સમયમાં વળતર તરીકે માણસ લાકડાનો ઉપયોગ કરતો ત્યારબાદ સમયાંતરે ઓજારો ભવનો અને મકાનોના બાંધકામમાં લાકડાનો ઉપયોગ થતો આવ્યો છે ક્રમશઃ લાકડાની મૂર્તિઓ બાળકો માટેના રમકડા સોગટાબાજીની જે રમત આવે છે એમાં પાસા જેને કહી શકાય એ પાસા સોગઠા થાંભલીઓ બારીબારણા અટારીઓ સિંહાસનો ખુરશીઓ ઝાડીઓ એ રીતે કાષ્ઠકલા કોતરણીનો વિકાસ થતો રહ્યો છે સર્વપ્રથમ વળતર તરીકે આપણે લાકડાનો ઉપયોગ કરતા ત્યારબાદ ઓજારો ભવનો અને મકાનોના બાંધકામમાં લાકડાનો ઉપયોગ થતો ત્યારબાદ ક્રમશઃ ધીમે ધીમે બાળકા લાકડામાંથી મૂર્તિઓ બાળકો માટેના રમકડા સોફા થાંભલીઓ બારીબારણા ગોખ અટારીઓ સિંહાસનો ખુરશીઓ ઝાડીઓ વગેરેમાં આપણી કાષ્ઠકલા અને કોતરણીનો વિકાસ થતો રહ્યો છે ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર લાકડાના હિંચકા તથા ઈડરના રમકડા જાણીતા છે ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર લાકડાના હિંચકા તથા ઈડરના રમકડા પણ જાણીતા છે આપણે હસ્તકલાઓમાં ઘણી બધી હસ્તકલાઓ વિશિષ્ટ અને પરંપરાગત હસ્તકલાઓ વિશે આપણે વાત કરી ગઈ આગળ પણ હજી ઘણી બધી હસ્તકલાઓ અને લલિત કલા વિશે આપણે વાત કરવાની બાકી છે તો
नेक्स्ट लेक्चर में मिलसो। त्यास